દ્વારા શિક્ષણની અંદર પાવલોનો પ્રયોગ વિશે જોઈએ તો સૌપ્રથમ તો કે પાવલો નામના મનોવૈજ્ઞાનિકે એક કૂતરાનું બચ્ચું ગલડ્યું પાડ્યું એને કાયમી માટે ઘંટી વગાડી અને ખોરાક આપવામાં આવતો અને એક દિવસ એને શું કર્યું ઘંટી વગાડી ખોરાક ન આપ્યો તો પણ કૂતરાના મોઢામાં લાળ આવી તેને અભિસંધાન દ્વારા શિક્ષણ તરીકે ઓળખાવી શકાય હવે આ પ્રયોગની ફળશ્રુતિ સ્વરૂપે આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો પાવલોએ નાનપણની અંદર એક કૂતરું રાખ્યું કૂતરાને કાયમી માટે ઘંટડી વગાડી અને ત્યારબાદ ખોરાક આપવામાં આવતો હતો તો એની અંદર કાયમી કૂતરું ઘંટડીની સાથે તેના ઉદ્દીપક સાથે તેની લઘુતા ગ્રંથિ બંધાય છે એટલે કૂતરાને ઘંટડી વાગે તો જ ખોરાક મળે આવું તેના માઇન્ડની અંદર ગોઠવાયું તો એક દિવસ શું કર્યું તો કે ભાઈ પાવલોએ માત્ર ઘંટડી વગર ખોરાક ન આપ્યો તો પણ કૂતરાના મોઢામાં લાળ ટપકવા માંડી આના અનુસંધાને એમ કહી શકાય કે લાંબા સમયથી આપણું જે અભિસંધાન કોની સાથે જોડાયેલું છે તેના આધારે દાખલા તરીકે ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય કે આજે વિદ્યાર્થી મિત્રો આજે સ્કૂલની અંદર બેલ વાગે તો બેલના જુદા જુદા પ્રકાર હોય છે રિસેસનો હોય પીરિયડ બદલતો હોય કે લાંબો બેલ હોય તો તેનું અભિસંધાન છે કે બેલની સાથે સંકળાયેલું હોય છે લાંબો બેલ વાગે ટૂંકો બેલ વાગે આવી રીતે તેનું તો કે ભાઈ અભિસંધાન બેલની સાથે સંકળાયેલું હોય છે એટલે બેલ વાગે એટલે વિદ્યાર્થી છે એ સ્કૂલમાં આવે રિસેસમાં જાય રિસેસ પૂરી થતાની સાથે પાછા ક્લાસમાં આવે તેનો અભિસંધાન છે એ બેલની સાથે સંકળાયેલું છે એવું આના આધારે કહી શકાય તો અભિસંધાન દ્વારા શિક્ષણની અંદર પાવલોનો પ્રયોગ આમ દર્શાવે છે હવે આપણે જોઈએ તો પ્રશિષ્ટ અભિસંધાનના પ્રયોગો છે એ પાવલોએ કૂતરા ઉપર કરેલા હવે પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો વાર્ષિક પરીક્ષાની અંદર તમારે આ પણ પૂછાય છે તો વાર્ષિક પરીક્ષાની અંદર 5 માર્ક સ્વરૂપે તમને આમ પ્રશ્ન પૂછાય કે પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો જણાવો તો તમારે પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલોની અંદર તેના 8 પ્રકાર આપવામાં આવેલા છે તેની વિગતે ચર્ચા કરવાની રહેશે તો તેની અંદર જોવાનો પ્રયત્ન કરો તો અનઅભિસંધિત ઉદ્દીપક અભિસંધિત ઉદ્દીપક અભિસંધિત ઉદ્ભેદ ઉદ્દીપક અભિસંધિત પ્રતિક્રિયા પ્રબલન વિલોપન ઉદ્દીપક સામાન્યીકરણ ઉદ્દીપક ભેદબોધન આ 8 પ્રકારનું વર્ણન તમારે 2-3 લીટીની અંદર કરવાનું થાય તો તમારે આ પરીક્ષાની અંદર 5 માર્ક સ્વરૂપે પ્રશ્ન પૂછાય પ્રશ્ન છે એ વિભાગનો છે પ્રશ્નની અંદર પ્રશ્નપણે તમારે લખેલું હશે પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો વિગતે સમજાવો પ્રશિષ્ટ અભિસંધાનના ખ્યાલો વિગતે સમજાવો આઠ પ્રકાર લખવાના ત્યારબાદ તેનું વર્ણન કરવાનું હવે એના વિશે તો કે ભાઈ જોઈ લો પેલું છે અનઅભિસંધિત ઉદ્દીપક અનઅભિસંધિત ઉદ્દીપક કોને કહેવાય તો કે અનઅભિસંધિત ઉદ્દીપક કુદરતી રીતે જેની અંદર વ્યક્તિ સાહજિક રીતે પોતે જે પોતાની જાતે કરે છે કુદરતી એમાં કોઈ પણ વ્યક્તિને કોઈ તાલીમની જરૂર પડતી નથી તેના અનઅભિસંધિત ઉદ્દીપક કહેવામાં આવે છે આમ જોઈએ તો 4 પ્રકાર સરખા છે બીજો છે અનઅભિસંધિત પ્રતિક્રિયા અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે શું તો કે કોઈ તાલીમ હોય તાલીમ દ્વારા જોડાણ સાથે જે સંકળાયેલી હોય તો તેને અભિસંધિત પ્રતિક્રિયા તરીકે ઓળખાવી શકાય એ જ રીતે સી અને ડી પણ સરખા છે અભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત પ્રતિક્રિયા બંનેમાં એક છે કુદરતી રીતે છે એક તાલીમ દ્વારા સંકળાયેલું છે તેના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે પ્રબલન પ્રબલન કોને કહેવામાં આવે તો કે પ્રબલનની સીધી વ્યાખ્યા પ્રબલન એટલે શું તો કે ભાઈ પ્રબલન એટલે ફટાફટ પાછા આવી જાઓ ચાર મિનિટ ઓલી તન 7 મિનિટ તો થઈ ગઈ એટલે કહું ફટાફટ એક સમજ ઓલું બે સમજાવીને વસ્તુ કરી નાખ નહીં હા પ્રબલન તો કે કોઈ કાર્યની અંદર વ્યક્તિને કંઈક આપવામાં આવે અથવા તો બાળકને અથવા
પ્રમાણમાં પ્રબલન વખત કોઈ દિવસ કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરતો નથી વિલોપન એટલે કે વિલોપન એટલે કે લુપ્તતા એને વિલોપન તરીકે ઓળખાવી શકાય છે ત્યારબાદનો ઉદ્દીપક સામાન્યીકરણ તો કે ભાઈ એક ઉદ્દીપક જો બીજો ઉદ્દીપક મળતો આવે તો તેને ઉદ્દીપક સામાન્યીકરણ તરીકે ઓળખાવી શકાય ઉદ્દીપક સામાન્યીકરણ અને ભેદબોધન એ બંને એની અંદર તો કે સરખામણી જોવા મળે છે ભેદબોધન એટલે બંને ઉદ્દીપકોની વચ્ચેની આ જે અલગતા છે તેને ભેદબોધન તરીકે ઓળખાવી શકાય વાર્ષિક પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આ તમારે 5 માર્ક સ્વરૂપે પૂછાય છે હવે આજે આપણે માત્ર હોમવર્ક ની અંદર તમને આપ્યો હતો કે ભાઈ પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો વિગતે સમજાવો તેના 8 પ્રકાર લખી તેનું વર્ણન કરવાનું શક્ય હોય તો આઠે આઠ પ્રકાર છે એ ગોખી નાખવા અનઅભિસંધિત ઉદ્દીપક અનઅભિસંધિત પ્રતિક્રિયા અભિસંધિત ઉદ્દીપક અભિસંધિત પ્રતિક્રિયા પ્રબલન વિલોપન ભેદબોધન સામાન્યીકરણ ઈજી છે આસાનીથી થઈ જાય એટલે હોમવર્કની અંદર પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો તો આજે આપણે આ મુદ્દો અહીંયા પૂર્ણ કરીએ છીએ આભાર